સીએનો કાયદો દેશભરમાં લાગુ થઈ ચૂક્યો છે. આ કાયદો લાગુ થવાની સાથે જ પાનના ગલ્લાથી લઈને સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ એક જ ચર્ચા છે કે કાગળ કોણે બતાવવા પડશે, આ કાયદાના નવા નિયમો શું છે, આનાથી ભારતની નાગરિકતા મેળવવામાં શું ફરક પડશે. આ બધા સવાલોના જવાબ હું તમને સમજાવીશ આજના ડેઇલી ડોઝના વિડીયોમાં. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી .com પર. આ છે ડેઇલી ડોઝ. સીએએ એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ. આ કાયદો સંસદમાં તો 2019માં પસાર થયો હતો, જે તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ તેના પર સહી પણ કરી દીધી, એટલે કે કાયદો બની ચૂક્યો હતો. જે તે સમયે સીએએના વિરોધમાં દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા, જેને કારણે કેન્દ્ર સરકારે કાયદો લાગુ કરવાનું મોકૂફ રાખ્યું. હવે જરા એ પણ સમજી લઈએ કે ભારતમાં સીએએની જરૂર કેમ પડી. તો સીએએ અંતર્ગત ભારત સરકારે 3 મુસ્લિમ પાડોશી દેશો એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, આ દેશોમાંથી આવતા 6 બિન મુસ્લિમ સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવાનો અધિકાર પોતાની પાસે રાખ્યો છે. હવે આ 6 બિન મુસ્લિમ સમાજમાં હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌદ્ધ સમાજનો સમાવેશ થાય છે. જો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આ 6 સમાજના લોકો ભારત આવે છે તો તેમણે ભારતની નાગરિકતા માટે કેન્દ્ર સરકાર સામે એક અરજી કરવી પડશે. હવે સૌથી અગત્યના સવાલનો જવાબ, શું તમે ભારતના નાગરિક છો અને તમારે ભારતની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બતાવવો પડશે? તો જવાબ છે ના. ઓલરેડી ભારતમાં રહેતા અને ભારત સરકારના કાયદા પ્રમાણે ભારતના જે લોકો નાગરિક છે તેમણે કોઈ દસ્તાવેજ બતાવવાના નથી, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા 6 બિન મુસ્લિમ સમાજના લોકોએ જો ભારતની નાગરિકતા મેળવવી છે તો તેમણે સરકારે તૈયાર કરેલા વેબ પોર્ટલ પર અરજી કરવી પડશે. આ સીએ અંતર્ગત ભારતીય નાગરિકતા કેવી રીતે મેળવવી એ સમજતા પહેલા એ જાણી લઈએ કે ભારતના 9 રાજ્યોમાં ઓલરેડી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવતા બિન મુસ્લિમ સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવે છે. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત આ બિન મુસ્લિમ સમાજના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. ગૃહ મંત્રાલયના 2021-22ના રિપોર્ટ મુજબ 1 એપ્રિલ 2021થી લઈને 31 ડિસેમ્બર 2021ની વચ્ચે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવતા 6 બિન મુસ્લિમ સમુદાયના 1411 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. હવે આ ભારતની નાગરિકતા કયા કયા રાજ્યોમાં આપવામાં આવી છે એ સમજીએ તો ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પણ સીએના આ કાયદા અંતર્ગત 6 બિન મુસ્લિમ સમાજના નાગરિકોને ભારતની નાગરિકતા તો જ મળશે જો તેઓ 31 ડિસેમ્બર 2014 અથવા તો એની પહેલાં ભારતમાં આવીને વસ્યા છે. અને આ કાયદા અંતર્ગત નાગરિકતા મેળવવા માટે તેમણે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા વેબ પોર્ટલ પર અરજી કરવી પડશે. આ નાગરિકો મોબાઈલથી પણ આ વેબ પોર્ટલનો એક્સેસ કરી શકે છે અને તેના દ્વારા પણ નાગરિકતા માટે અરજી કરી શકે છે. હવે આ વેબ પોર્ટલ પર ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ એ સાબિત કરવું પડશે કે તેઓ જે દેશમાંથી આવ્યા છે તે દેશમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે અને તેનાથી બચવા માટે તેઓ ભારતમાં આવેલા છે. સાથે જ તેમણે એ પણ સાબિત કરવું પડશે કે બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવેલ ભારતીય ભાષાઓમાંથી તેમને કોઈ પણ એક ભાષા આવડે છે. હવે વેબસાઇટ પર અરજીની આ બધી જ પ્રક્રિયા કર્યા બાદ ભારત સરકાર દ્વારા તેમની એક તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ જ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. જે નાગરિકો જે પાસપોર્ટ કે વિઝા કે જરૂરી દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે ભારતની સરહદમાં ઘૂસી આવ્યા છે તેમને આ કાયદા અંતર્ગત ભારતની નાગરિકતા મળવાની નથી. તો સીએએ એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના આ હતા મહત્વના મુદ્દાઓ. આના વિશે જેમ જેમ નવી માહિતી સામે આવી રહી છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ જ વિડીયોના માધ્યમથી. ત્યાં સુધી દરેક પ્રકારના ન્યૂઝ મેળવવા માટે, અપડેટેડ રહેવા માટે જોતા રહો VTVGujarati.com અને સબસ્ક્રાઈબ કરો VTV ગુજરાતીની આ યુટ્યુબ ચેનલને.